ધક્કામાર વિકાસ. હા, ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ રસ્તાનો વિકાસ કર્યો હોવાનો રાજ્ય સરકાર દાવા કરે છે. જોકે રાજ્ય સરકારના વિકાસના દાવા ગાંધીનગરથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા પ્રાંતેજના ગામોમાં પણ સાર્થક થયા નથી. અહીં રોડ નથી, જેને લઈને ધક્કા મારી વાહન ચાલકો વાહનો ચલાવી રહ્યા છે. જોઈએ આ એક અહેવાલ. વાહનોને ધક્કા મારી મારી ગુજરાત સરકારના વિકાસને શોધતા આ છે પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના લોકો. ગામ પાસે આવેલી ખારી એ નદીએ ગામને અને ગામના ખેતરોને અલગ પાડી દીધા છે, જેને લીધે ગામના લોકોને ખેતરોમાં જવા કાં તો નદી પસાર કરવી પડે, નહીંતર 8 કિલોમીટરની મજલ કાપી ખેતરમાં પહોંચવું પડે. વર્ષોથી આ લોકો અહીં રોડની માંગ કરી રહ્યા છે, પણ બાંધકામ વિભાગના બહેરા કાને આ લોકોની વાટ હજુ સુધી પહોંચી જ નથી. જોડતો રોડ બનાવવા માટે અમે ગઈ સાલના પાછળ પડેલા છીએ. ધારાસભ્ય સંસદ સભ્યના બંનેના લેટર પેડની ભલામણ પહોંચાડી છે, તો આજ સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એમાં ટોટેડાવા મોતીપુરાનો સર્વે અમારી ખાતી થયેલો છે, મોતીપુરાવાળો રોડ મંજૂર કરવામાં આવ્યો છે, ટોટેડા અમલાની મુવાડીના રોડની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો ગામના લોકોનું માનીએ તો ગામમાં ઓન પેપર રોડ બની ગયો છે, જોકે સ્થળ પર તે દેખાતો નથી. અત્યાર સુધીમાં 40 થી વધુ વખત તેમણે ખારી નદી પર પુલ અથવા તો રોડ બનાવવા માટેની દરખાસ્તો રજૂ કરી છે, છતાં જિલ્લાના બાંધકામ વિભાગના અધિકારીઓ અને ગામ લોકોની મુશ્કેલીની કંઈ જ પડી નથી. વળી અધિકારીઓ એટલી હદે બેખોફ થઈ ગયા છે કે સાંસદ અને ધારાસભ્યના લેખિતને પણ ગોળીને પી ગયા છે. આજથી 20 વર્ષ સુધી કાગળ ઉપર બોલો છો અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહને ભલામણ કરેલી છે, દીપસિંહ રાઠોડને ભલામણ કરેલી છે સાંસદને, તે સિવાય આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. 4 વર્ષમાં લગભગ 40 વખત દરખાસ્ત મૂકેલી છે ઠરાવ કરીને ગ્રામ પંચાયતના, તે છતાંય અમારો રોડ બનતો નથી બરોબર. અને આ વખત 2019ની ચૂંટણી આવે છે, એમાં બહિષ્કાર કરવાનો છે. તમામ ગામજનો સાથે લઈને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પ્રવેશ ગામમાં મળે નહીં, કારણ કે અમારો રોડ બને નહીં ત્યાં સુધી ગામમાં કોઈ પણ પક્ષવાળો રાજકારણી કે ચૂંટાયેલા પ્રતિનિધિને આ ગામમાં ન ઘૂસવા દેવાની પ્રતિજ્ઞા લીધી છે. રાજેશ જોશી, આઝાદ ન્યૂઝ, સાબરકાંઠા.